वेलकम बेक। गीर सोमनाथ में पुलिस दारू की भट्टी पर करेली कामगिरी ने लेने सवाल उठा। धारासभ्य विमल चुडासमा पुलिस विभाग पर मोटा आक्षेपो कर्या। पुलिस मात्र देशी दारू अड्डाओ पर रेड करी कामगिरी बतावी। पुलिस मोटा बुटलेगरों ने छावरवानुं काम कर्युं। सोमनाथ ना 6 थी वधारे स्थले ट्रक मांथी दारू उतारवामां आव्यो। पुलिस मात्र देशी दारू अड्डा पर ज कामगिरी करी। कलेक्टरे पण पुलिस नी साथे करवी जोईए कामगिरी। एसपी ने पत्र लख्यो ते बाद पुलिस देखाड़ा माटे कामगिरी करी होवानी बात विमलभाई करी। देखाव पूरतु जे देशी दारू वेचता होय त्यां जई अने बे चार एलसीपी पोलीस अने स्थानिक पोलीस द्वारा देखाव पूरतो केसो करवामां आव्या छे। खरेखर तो साची हकीकत ए छे के जे पोलीस तंत्र द्वारा जे 9 स्टोलनी मंजूरी आपेली छे એમાં વેરાવળ શહેરમાં જે છે જે 6 સ્ટોલ છે એ એક એક સ્ટોલે એક એક ટ્રક દારૂ વિદેશી દારૂ મૂકેલો છે અને વેરાવળ શહેરમાં ટોટલ 6 ટ્રક વિદેશી દારૂ આવેલા છે અને એક એક સ્ટોલે એક એક ટ્રક વિદેશી દારૂ છે। એ સિવાય ભીડિયામાં 3 સ્ટોલ છે તો 3 સ્ટોલમાં પણ 3 ટ્રક ત્યાં મૂકવામાં આવેલા છે અને એ 3 ટ્રક જે આવેલા છે એ પણ વિદેશી દારૂ જે 3 ટ્રક ભરેલા છે એ પણ ત્યાં છે। તો ખરેખર આ 9 ટ્રક જે વેરાવળ અને ભીડિયા શહેરમાં આવેલા છે એને પકડવા જોઈએ। એ સિવાય પણ જે ડ્રગ્સ છે જે મોટા પ્રમાણમાં આવેલું છે અને વેચાઈ રહ્યું છે એને પણ પકડવામાં નથી આવ્યું અને એ સિવાય પણ યંત્રનો જે જુગાર હજી પણ જાહેરમાં ચાલી રહ્યો છે એને પણ બંધ નથી કરવામાં, સટ્ટાઓ ક્રિકેટના સટ્ટાઓ પણ મોટા પાયે ચાલી રહ્યા છે એને પણ બંધ કરવામાં નથી આવ્યા। સંવાદદાતા રોહિત બારટ ફોનલાઇન પર જોડાયેલા છે। રોહિત, ગીર સોમનાથમાં પોલીસે દારૂની ભઠ્ઠી પર કામગીરી કર્યા જેના સવાલો ઉઠાવ્યા છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું છે કે જે દેશી દારૂની ભઠ્ઠી છે ત્યાં જ કામગીરી કરવામાં આવી, વિદેશી દારૂની ભઠ્ઠી છે ત્યાં નથી કામગીરી કરાઈ। ચોક્કસ તે ખાસ તો જે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા થોડાક દિવસ પહેલા પોલીસને પત્ર લખ્યો હતો અને ત્યારબાદ જે સોમનાથ અને ખાસ તો જે ભીડિયા વિસ્તારમાં જે દારૂના જે ધંધા રસ્તી ઓછે છે, ખુલ્લેઆમ ધંધો કરે છે, જેઓએ પત્ર લખ્યો હતો। પત્ર બાદ ખાસ કરીને જે પોલીસે તેના દ્વારા કામગીરી કરવામાં આવી છે, પરંતુ તેની ઉપર વિમલ ચુડાસમા દ્વારા ફરીથી સવાલ ઉઠાવવામાં આવ્યા છે। આ જે માત્ર દેશી દારૂ જે વેચે છે તે લોકોને જ પોલીસ પકડે છે તેવું ધારાસભ્યશ્રીનું કહેવું છે અને ધારાસભ્યશ્રીએ સીધો આરોપ લગાવ્યો છે કે જે મોટા મોટા મગરમચ્છો છે, જે ઇંગ્લિશ દારૂ જે લોકો લાવીને વેચે છે, તે દારૂ જે વેચનારા જે લોકો છે તેની ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી નથી થતી, માત્ર ને માત્ર પોલીસ તેની કામગીરી દેખાડી રહી હોય અને નાના નાના ધંધાર્થીઓ છે, નાના દારૂ જે વેચતા લોકો છે તેને પકડી રહી છે તેવું ધારાસભ્યશ્રીનું કહેવું છે। જી, ગીર સોમનાથમાં પહેલા પણ ઘણી બધી વખત દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ કરવામાં આવેલી છે, ત્યારે એવું લાગી રહ્યું છે અત્યારે જે રીતે વિમલ ચુડાસમાએ આક્ષેપો કર્યા છે કે પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ હોય, એ ચોક્કસ તે ખાસ તો જે વિમલભાઈ ચુડાસમા દ્વારા થોડાક દિવસ પહેલા પત્ર લખી અને પોલીસને જાણ કરવામાં આવી હતી કે ખાસ કરીને જે આ જે દારૂના જે ધંધાઓ જે ખાસ કરીને જે ધમધમી રહ્યા છે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે, નકર ખાસ કરીને ધારાસભ્યએ કીધું હતું કે જનતા રેડ કરવી પડશે, ત્યારે ફરીથી જે પોલીસે તેની કામગીરી કરી અને કામગીરી બાદ ધારાસભ્યશ્રીએ ફરીથી ખાસ કરીને સવાલો ઉઠાવ્યા છે કે જે દેશી દારૂની જે ખાસ કરીને જે વેચતા લોકો છે ત્યાં જ રેડ કરવામાં આવી છે, માત્ર પોલીસ તેની કામગીરી બતાવી રહી છે, પરંતુ જે જગ્યા ઉપર ઇંગ્લિશ દારૂ મોટા પ્રમાણમાં વેચાય છે તે લોકોને પકડવામાં નથી આવતા તેવું ધારાસભ્યશ્રીનું કહેવું છે। જી રોહિત, આભાર તમામ વિગતો માટે।